હેલો સ્ટુડન્ટ ધોરણ અગિયાર બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર નાઇન આપણે કન્ટિન્યુ કરીએ આજે આપણે જોવાના છે પ્રોટીન વિશે રિપીટ જોયું આપણે હવે આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન એ શું છે તો એ પ્રોટીન જે છે એને પહેલી પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર પોલી એટલે ઘણા બધા પોલી એટલે ઘણા બધા મેની કહેવાય અને પેપ્ટાઈડ એ બંધ છે બંધનો પ્રકાર છે બરાબર તો પોલીપેપ્ટાઈડનો અણુ તો પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા ઘણા બધા અણુઓ કેના અણુઓ તો પ્રોટીન શેનો બનેલો હોય છે એમિનો એસિડનો બરાબર એટલે ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઈડ બંધ વડે જોડાય ત્યારે પ્રોટીનની રચના થાય છે પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડની એક લાંબી શૃંખલા આપણને જોવા મળે છે બરાબર હવે પ્રોટીન જે છે એ એમિનો એસિડનો બનેલો છે એટલે એમિનો એસિડ એ આપણો એક પોલિમર કહેવાશે બરાબર શું કહેવાય એમિ એમિનો એસિડ એ શું છે પોલિમર કહેવાશે એવા ઘણા બધા એમિનો એસિડ જોડાય પેપ્ટાઇડ બંધ વળે ત્યારે પ્રોટીનની રચના થાય અને એમિનો એસિડના કેટલા પ્રકાર છે આપણને ખબર છે વીસ પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે કેટલા પ્રકારના વીસ પ્રકારના પ્રોટીનમાં વીસ પ્રકારના એમિનો એસિડ આપણે જોવા મળે છે બરાબર હવે આ પ્રોટીન જે છે એ એમિનો એસિડનો બનેલો પણ એક જ પ્રકારના એમિનો એસિડના અણુઓ જોડાયેલા હોતા નથી પ્રોટીનમાં વીસ પ્રકારના એમિનો એસિડ હોવાથી જુદા જુદા એમિનો એસિડ એમિનો એસિડના નામ જોઈએ તો એલેનિન સિસ્ટીન પ્રોલિન લાયસીન બરાબર આ જુદા જુદા એમિનો એસિડ છે તો આવા ઘણા બધા જુદા પ્રકારના એમિનો એસિડ જોડાશે જુદા જુદા હોવાથી પ્રોટીન એ સમલિમર નથી બરાબર અને સમપોલિમર એટલે એક જ પ્રકારના મોનોમરનું એમાં શું થાય એક જ પ્રકારના મોનોમરનું પુનરાવર્તન થતું હોય છે સમપોલિમરમાં એક જ પ્રકારના મોનોમરનું પુનરાવર્તન થતું હોય છે જેમ કે એમિનો એસિડની વાત કરીએ તો એમિનો એસિડ એક જ પ્રકારના જોડાય તો કંઈ પ્રોટીનની રચના થતી નથી એટલે સમપોલિમર નથી પરંતુ જુદા જુદા પ્રકારના મોનોમર એટલે કે એક વખત એલેનિન જોડાયો બીજી વખત સિસ્ટીન સેરીન પ્રોલિન ટ્રિપ્ટોફેન બરાબર અલગ અલગ પ્રકારના એમિનો એસિડ એટલે વિસમ પોલીમર કહેવાય છે બરાબર પ્રોટીન એ શું છે વિસમ પોલિમર છે બરાબર જુદા જુદા પ્રકારના એમિનો એસિડ જોડાયેલા હોય એટલા માટે એને વિસમ પોલીમર તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે જે આ એમિનો એસિડ જે છે બરાબર આપણે એમિનો એસિડની વાત કરીએ તો એમિનો એસિડ જે છે એ આપણા આપણા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે બરાબર અને એ આપણને ક્યાંથી મળે તો એના માટે આપણે ખોરાકમાં જે પ્રોટીન લઈએ તેમાંથી એમિનો એસિડ આપણને મળે બરાબર એટલે આપણે ખોરાકમાં પ્રોટીન લઈએ એ પ્રોટીનમાંથી આપણા શરીરમાં જરૂરી એમિનો એસિડનું નિર્માણ થશે અને એ રીતે આપણા સ્વાસ્થ્ય માટે એમિનો એસિડ આવશ્યક થાય છે એટલે જોવા જઈએ તો એમિનો એસિડ જે છે એ કેટલા પ્રકારના છે બે પ્રકારના છે બરાબર એક આવશ્યક એમિનો એસિડ જોઈએ આપણે બે પ્રકારના સોરી આવશ્યક અને બિન આવશ્યક આવશ્યક એટલે કયા બરાબર આવશ્યક એ એસિડ સોરી એ એમિનો એસિડ આપણે ખોરાકમાંથી મેળવીએ તે છે જ્યારે બિન આવશ્યક એ ઓલરેડી આપણા શરીરમાં હોય છે જે આપણા શરીરમાં બને છે બરાબર આવશ્યક એટલે ખોરાકમાંથી આપણે જે પ્રાપ્ત કરીએ પ્રાપ્ત થતા એમિનો એસિડ એટલે આવશ્યક અને બિન આવશ્યક જે આપણા શરીરમાં બને છે શરીરમાં બનશે તે બિન આવશ્યક કહેવાશે અને જે ખોરાકમાંથી આપણે પ્રાપ્ત કરશું એટલે ખોરાક લઈશું પ્રોટીનમાં પ્રોટીન તરીકે જે ખોરાક લઈએ એમાંથી જે એમિનો એસિડ મળશે તે આપણા આવશ્યક એમિનો એસીડ તરીકે ઓળખાશે હવે આ પ્રોટીન જે છે એ પ્રોટીન કેટલાક કાર્ય કરે છે બરાબર તો પ્રોટીનના કાર્ય જોઈએ સજીવોમાં એ ઘણા બધા કાર્ય કરે જેમાંથી પહેલું કાર્ય જે છે એ છે કે કોષ રસપટલમાંથી જે પોષક દ્રવ્ય છે એ પોષક દ્રવ્યની અવર જવર કરાવે છે એટલે શું હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કોષ રસ પટલ સજીવોમાં જે કોષ રસ પટલ જોવા મળે ને એ પસંદગીમાન પટલ તરીકે ઓળખાય છે બરાબર અને પસંદગીમાન પસંદગી એટલે પોતાને ગમતા હોય એવા જ એટલે આ પટલ જે છે પસંદગીમાન પટલ એ એને ગમતા પોષક દ્રવ્યને જ અણુઓને જ પટલની આરપાર બરાબર આ કોષ રસપટલનો ભાગ છે ને આ આપણો કો આખો કોષ છે બરાબર કોષ જે છે એમાં કોષની અંદર પ્રવેશ કરાવશે આ કોષ રસપટલમાંથી તો જે અણુ એને ગમશે તે જ પ્રવેશ કરશે નથી ગમતા તેવા અણુઓને પ્રવેશ કરવા દેતું નથી તો એ માટે પણ આવા અણુઓની પણ આવશ્યકતા છે કોષને વૃદ્ધિ માટે તો શું થાય અહીંયા કોષ રસપટલ ઉપર કેટલાક પ્રોટીનના અણુઓ જોડાયેલા હોય છે હવે આ અણુ પ્રોટીન સાથે જોડાશે અને પછીથી અંદર જશે બરાબર આ રીતે તો એને પસંદગીમાન પટલ કહેવામાં આવે તો આ કોષ રસપટલ પટલ એ પોષક દ્રવ્યની અવર જવર કરાવશે સેના થ્રુ સેના દ્વારા પ્રોટીન દ્વારા જે એને નથી ગમતા એવા અણુ અણુઓ અથવા તો પોષક દ્રવ્ય એ કોષમાં પ્રવેશ કરશે પ્રોટીન દ્વારા બરાબર આ રીતે પ્રોટીન મદદ કરે બીજું કાર્ય જોઈએ તો એ ચેપી ચેપી સૂક્ષ્મ જીવાણુઓ અથવા આપણે બેક્ટેરિયા પણ કહી શકીએ બરાબર ચેપી સૂક્ષ્મ જીવાણુઓથી રક્ષણ આપે છે એટલે અહીંયા છે ને એ એન્ટીબોડી તરીકે કાર્ય કરશે બરાબર ચેપી સૂક્ષ્મ જીવાણુઓથી રક્ષણ આપે કેટલાક પ્રોટીન અંતઃસ્ત્રાવ સ્વરૂપે જોવા મળે બરાબર જ્યારે કેટલાક એ ઉત્સેચક સ્વરૂપે જોવા મળે છે બરાબર એન્ટીબોડી એ સૂક્ષ્મ જીવાણુઓથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે એક પ્રકારનું પ્રોટીન છે બરાબર કેટલાક અંતઃસ્ત્રાવો એ પ્રોટીનના બનેલા હોય છે બરાબર ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન એ પ્રોટીન અંતસ્ત્રાવ કહેવાય છે બરાબર એટલે શરીરમાં આપણને ઇન્સ્યુલિન જરૂરી આપણને ખબર છે ડાયાબિટીસ રોગમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય અથવા બંધ થઈ જાય તો શુગરનું લેવલ વધી જાય શર્કરાનું શરીરમાં પ્રમાણ વધી જાય તો ઇન્સ્યુલિન જે છે એ અંતઃસ્ત્રાવ પ્રોટીન પ્રકારનો અંતસ્ત્રાવ છે બરાબર કેટલાક ઉત્સેચકો એ પણ પ્રોટીનના બનેલા હોય છે અને એ કેટલીક ક્રિયાઓને ઉત્તેજિત કરવા માટે આવશ્યક હોય છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે પ્રાણી સૃષ્ટિની વાત કરવાની તો પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીન જે જોવા મળે એ છે કોલેજન બરાબર આપણે આગળ જોયેલા છે કોલેજન તંતુઓ બરાબર એ કોલેજન તંતુઓ સૃષ્ટિમાં જોવા મળતું પ્રભાવી પ્રોટીન છે જ્યારે સમગ્ર જીવાવરણમાં સમગ્ર જીવાવરણમાં જો કોઈ પ્રભાવી પ્રોટીન જોવા મળે તો એ છે ઉત્સેચક અને એ ઉત્સેચકનું નામ છે રૂબિસ્કો હવે આ રૂબિસ્કો વિશે આપણે જોઈ ગયેલા છે બરાબર એટલે સમગ્ર જીવાવરણમાં પ્રભાવી દરેકે દરેક સજીવોમાં પ્રભાવી પ્રોટીન જો જોવા મળે તો એ છે રૂબિસ્કો ઉત્સેચક રૂબિસ્કો ઉત્સેચકનું નામ શું છે ખબર છે રિબ્યુલોઝ કાર્બોક્ઝાય ઓક્સિજીનીઝ બરાબર રિબ્યુલો બાયફોસ્ફેટ કાર્બોક્ઝાઇલેઝ ઓક્સિજિનીઝ એટલે કે રૂબિસ્કો બરાબર એ સમગ્ર જીવાવરણમાં જોવા મળતું પ્રભાવી પ્રોટીન છે તો આપણે પ્રોટીન વિશે જોયું હવે પ્રોટીન પછી આપણે શર્કરા એટલે કે પોલીસેકેરાઇડ વિશે જોવાના છે હવે જે આપણે નેક્સ્ટ ટોપિક છે એ કયો છે પોલીસ પોલી એટલે ઘણા બધા નેસ્ટ એકેરાઇડ એટલે શર્કરા અથવા તો શુકર તો જે રીતે પ્રોટીનમાં ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઈડ બંધ વડે જોડાયેલા હશે બરાબર તે જ રીતે પોલીસેકેરાઇડમાં પણ આપણને ઘણા બધા શર્કરા ઘણી બધી શર્કરા જોડાયેલી જોવા મળે છે તો ઘણી બધી શર્કરા આમાં કયા બંધથી જોડાયેલી જોવા મળશે તો શર્કરા એ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલી જોવા મળે છે બરાબર પોલીસેકેરાઈડમાં ગ્લાયકોસિડિક બંધ જોવા મળે તો આ પોલિસેરાઈડ એ ક્યાં જોવા મળે પહેલે તો મળ્યું ક્યાંથી તો જે એસિડ અદ્રાવ્ય ભાગ આપણને મળેલો છે એ એસિડ અદ્રાવ્ય ભાગમાં બૃહદ અણુ સ્વરૂપે પોલિસેકેરાઈડ અથવા તો એને કાર્બોદિત પણ કહી શકીએ કાર્બોદિત જોવા મળે છે એટલે એસિડ અદ્રાવ્ય ભાગમાં બૃહદ અણુ સ્વરૂપે આપણે પોલિસેકેરાઈડ મળશે હવે પોલિસેકેરાઈડ એ શર્કરાની લાંબી શૃંખલા છે બરાબર હવે શર્કરાની લાંબી શૃંખલામાં આપણે એક જ પ્રકારની શર્કરા જો જોઈએ તો એમાં પાયાનો ઘટક જો જોઈએ શર્કરાઓમાં પોલીસેકેરાઈડમાં તો પોલિસેકેરાઈડમાં પાયાના ઘટક તરીકે મોનોસેકેરાઇડ હોય છે બરાબર પાયાના ઘટક તરીકે આપણે શું જોઈ શકીએ એમાં મોનોસેકેરાઈડ આવેલો હોય છે બરાબર અને મોનોસેકેરાઇડ જે છે એ એક સીધી રેખા એટલે રેશામય રચના ધરાવે છે બરાબર એટલે પોલીસેકેરાઇડ એ કેવું હશે રેશામય રચના ધરાવે છે રેશા જેવું આમ સીધું હશે બરાબર આમ રેશા જેવી રચના ધરાવે અને રેશા જેવી રચના ધરાવતું જે પોલીસેરાઈડ છે એ છે સેલ્યુલોઝ સેલ્યુલોઝ એ રેશામાંય રચના ધરાવતું પોલિસેકેરાઈડ છે બરાબર અને એ જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ એક જ પ્રકારના મોનોસેકેરાઇડનું બનેલું હોય છે એટલે કે સમપોલિમર છે સેલ્યુલોઝ કેવું છે સમપોલિમર સમપોલિમર છે એટલે એક જ પ્રકારનો મોનોસેકેરાઇડ હશે તો એ છે ગ્લુકોઝ ગ્લુકોઝ એક જ પ્રકારના મોનો સેકેરાઈડ બરાબર એક જ પ્રકારનો મોનોસેકેરાઇડ એટલે કે ગ્લુકોઝ અને ગ્લુકોઝ ગ્લુકોઝના અણુઓ જોડાશે ત્યારે સેલ્યુલોઝની રચના થશે એટલે સેલ્યુલોઝ એ કેવો છે સમોલિમર છે એક પ્રકારનો સમપોલિમર છે બીજો એક પ્રકાર જોઈએ કે જે સેલ્યુલોથી જુદો પડે છે તો બીજો જે પ્રકાર છે એ છે સ્ટાર્ચ બરાબર સ્ટાર્ચ એ સેલ્યુલોથી જુદો પડે છે એ પ્રકારનો પોલીસેકેરાઈટ છે સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે તેમાં થયેલો હોય છે તો વનસ્પતિ પેશીમાં બરાબર ઉર્જા સ્વરૂપે આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે સ્ટાર્ચનું નિર્માણ થાય અને એ સ્ટાર્ચ ઉર્જા સ્વરૂપે વનસ્પતિ પેશીમાં સંગ્રહ થયેલો હોય છે બરાબર એક જોયું આ વનસ્પતિ પેશીમાં જોવા મળે તો પ્રાણીઓમાં આપણને શું જોવા મળે તો પ્રાણીઓમાં પણ એક રૂપાંતર રૂપાંતરિત સ્વરૂપ જોવા મળે છે જેને ગ્લાયકોજન કહેવામાં આવે છે પ્રાણીઓમાં રૂપાંતરિત સ્વરૂપ પોલિસેકેરાઈડનું જો છે એ છે ગ્લાયકોજન બરાબર ગ્લાયકોજન એ પ્રાણીઓમાં જોવા મળતો અહીંયા ઇન્યુલિનની વાત કરીએ તો ઇન્યુલિન જે છે એ કેવું છે એ ફ્રુક્ટોઝનો બનેલો હોય છે સોરી બરાબર એ ફ્રુક્ટોઝનો પોલિમર છે એટલે કે ઘણા બધા ફ્રુક્ટોઝ જોડાશે ત્યારે ઇન્યુલિનની રચના થશે બરાબર જ્યારે આપણે સેલ્યુલોઝ જોયું એ વનસ્પતિમાં જોયું તો વનસ્પતિમાં ગ્લુકોઝનો બનેલો પોલીમર એટલે સેલ્યુલોઝ અને પ્રાણીઓમાં ફ્રુક્ટોઝનો બનેલો પોલીમર એટલે કે ઇન્યુલિન તરીકે ઓળખાય છે બરાબર હવે આ જો આપણે પોલીસેકેરાઈડની રચના જોઈ તો આપણે જોયું કે એ કેવું હોય આમ સીધું રેશામય સ્વરૂપ જોવા મળે જેમાં આપણને ક્યારેક વચ્ચેથી એમાંથી નીકળતી શાખાઓ જેવી રચનાઓ પણ જોવા મળશે બરાબર આ રીતેની રચના તો એમ જોવા જઈએ તો કાર્ટૂન જેવી રચના આપણને જોવા મળે છે બરાબર હવે આ જે સેલ આપણે પોલિસેકેરાઈડની વાત કરીએ તો આ પોલીસેકેરાઈડ શૃંખલા જે છે એની જમણો છેડો જે છે એ જમણો છેડો કેવો હોય છે રિડ્યુસિંગ હોય છે એટલે આ ભાગ કેવો હશે રિડ્યુસિંગ રિડ્યુસિંગ એટલે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જતો હોય છે બરાબર રિડ્યુસ્ડ રિડ્યુસ્ડ થવું કહી શકીએ જ્યારે ડાબો જે છેડો છે એ કેવો હશે નોન રિડ્યુસિંગ હોય છે સોરી બરાબર નોન રિડ્યુસિંગ છેડો રિડ્યુસિંગ છેડો જે છે એ ઇલેક્ટ્રોન દાતા તરીકે કાર્ય કરે એટલે એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડશે અને ઇલેક્ટ્રોન ગ્રાહકો એનું અને ઓક્સિડાઇઝ થશે જ્યારે ડાબી બાજુના છેડામાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી બરાબર એટલે જમણી બાજુથી આપણે જોવા જઈએ તો જમણી બાજુથી નવા 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 ઉમેરાતા જશે બરાબર હવે આ પોલિસેકેરાઈડ વિશે આટલું આપણે જોયું વનસ્પતિઓમાં કયું સેલ્યુલોઝ જોયું અને પ્રાણીઓમાં આપણે ઇન્યુલિન જોયું બરાબર અને એનો જમણો છેડો રિડ્યુસિંગ અને ધાબો છેડો નોન રિડ્યુસિંગ હોય એ શાખા જેવી રચના બનાવે એટલે કાર્ટૂન જેવો દેખાય બરાબર હવે આપણે સ્ટાર્ચની વાત કરીએ સ્ટાર્ચ અને સેલ્યુલોઝ જે છે એનાથી કેમ જુદું પડે તો એના વિશે વાત કરીએ કે સ્ટાર્ચ કેમ સેલ્યુલોઝથી જુદું પડે તો એમાં સ્ટાર્ચ જે છે એ કુંતલમય રચના ધરાવે છે કુંતલમય રચના ધરાવે છે એટલે શું તો સ્ટાર્ચની રચના આપણને કંઈ આ રીતની જોવા મળશે આ રીતે આ રીતના છેડાઓ હશે એના વલણ પામેલા બરાબર આ કુંતલમય રચનાઓ છે એટલે જયારે આયોડીનનો અણુ એમાં ઉમેરવામાં આવે એટલે આયોડીન જ્યારે એડ કરીએ ત્યારે આ જે કુંતલનો જોડાયેલો ભાગ છે ને એ અહીંયા આયોડીનનો અણુ આવીને જોડાઈ જશે બરાબર એટલે આયોડીનનો અણુ એ ક્યાં આવશે કુંતલીય ભાગ બરાબર એને જોડાયેલા રાખે છે અને તેથી આયોડીન સ્ટાર્ચમાં ભેળવીએ તો એ કેવો રંગ આપે ભૂરો રંગ આપે છે બરાબર સ્ટાર્ચ જે છે એ કુંતલમય રચના ધરાવે બરાબર અને આ કુંતલીય ભાગને જોડાયેલો કોણ રાખે આયોડીનનો જ્યારે આયોડીન ઉમેરવામાં આવે ત્યારે કુંતલમય ભાગને જોડાયેલો રાખશે જેને કારણે સ્ટાર્ચ અને આયોડીન જોડાવાથી ભૂરો રંગ મળે પણ સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝ એ કેવું છે સીધી રેખા જેવી રચના છે બરાબર એટલે જો એમાં આયોડીન ઉમેરીએ તો આયોડીનનો અણુ જોડાઈ શકતો નથી કેમ કારણ કે કુંતલમય રચના જ નથી એટલે આપણને કોઈ પણ પ્રકારનો રંગ મળતો નથી કુંતલમય રચના હોય તો જ એ કુંતલના સ્થાને જોડાશે અને ભૂરો રંગ આપશે પણ સીધી રેખામાં આપણને આયોડિનનો અણુ જોડાવા જોડાઈ શકાતો નથી એટલા માટે એ કેવી રચના આપશે સોરી એ કોઈપણ પ્રકારના રંગ દર્શાવતો નથી આપણને એ પણ ખબર છે કે સેલ્યુલોઝ એ ક્યાં જોવા મળે તો વનસ્પતિની કોષ દીવાલ બરાબર વનસ્પતિની કોષ શેની બનેલી હોય સેલ્યુલોઝની બનેલી બરાબર એટલે આપણે જો કોઈ કાગળ કે રૂ મેળવીએ તો એ શું છે કાગળ શેમાંથી મેળવવામાં આવે વનસ્પતિમાંથી બરાબર એટલે આ વનસ્પતિ એના ઉદાહરણમાં જોઈએ તો એના ઉદાહરણમાં આવશે કાગળ અને રૂ બરાબર આ કાગળ અને રૂ આ જે આપણે જોયા એ કેવા પડી શકે રહ્યા છે સરળ પડી શકે રહ્યા છે પણ આ સિવાય સોરી આ સિવાય કુદરતમાં જટિલ પોલિસેકેરાઈડ પણ જોવા મળે છે બરાબર કેટલાક જટિલ પણ જોવા મળે છે બરાબર તો આ જટિલ પોલિસેકેરાઈડ તરીકે કેમ ઓળખવામાં આવે સરળમાં આપણે શું જોયું કે મોનોસેકેરાઈડ જે છે એ ગ્લાયકોરિક બંધ દ્વારા જોડાશે અને એક સેકેરાઈડ ની રચના કરશે પોલીસેકેરાઇડની રચના કરશે બરાબર જ્યારે જટિલ સેકેરાઇડમાં જે છે એ જટિલ સેકેરાઇડમાં એક જ પ્રકારના શર્કરા જોડાયેલી હોતી નથી એટલે જટિલ પોલિસેકેરાઈડ જે છે ને એ વિષમ પોલિમર છે બરાબર અને એનું ઉદાહરણ જો જોઈએ તો એ છે કાઇટિન કાઇટિન ક્યાં જોવા મળે ખ્યાલ છે તો સંધિપાદી સમુદાય જે છે એ સંધિપાદી સમુદાયના પ્રાણીઓમાં બહિર કંકાલમાં જોવા મળે છે તો જટિલ પોલિસેકેરાઈડમાં મોનોસેકેરાઈડ તરીકે જે જોડાય બરાબર એ શું છે તો એમાં જટિલ પોલિસેકેરાઈડમાં બરાબર એમિનો શર્કરા તેમજ કેટલીક રાસાયણિક રીતે રૂપાંતરિત થયેલી શર્કરાથી જોડાઈને બને છે એમિનો શર્કરા તેમજ રાસાયણિક રીતે રૂપાંતરિત થયેલી શર્કરા થી બને છે જટિલ પોલીસે એમાં એક જ પ્રકારના મોનોસેકેરાઈડ ન હોતા એમિનો શર્કરા હોય અથવા તો રાસાયણિક રીતે રૂપાંતરિત થયેલી શર્કરા બરાબર રાસાયણિક રીતે રૂપાંતરિત થયેલી શર્કરામાં કયું આવશે તો એમાં આવશે ગ્લુકોઝ એમાઇન બરાબર ગ્લુકોઝ એમાઇન અને બીજી આવશે એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન બરાબર ગ્લુકોઝ એમાઇન અને એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન એ રાસાયણિક રીતે રૂપાંતરિત થયેલી શર્કરા છે અને આ જોડાઈ છે એકબીજા સાથે જોડાશે ગ્લાયકોસિડિક બંધ દ્વારા ત્યારે જટિલ પોલિસેકેરાઈડની રચના થાય છે અને તેનું ઉદાહરણ આપણે જોયું કાઇટિન કે જે સંધિપાત સમુદાયોના બહિરકંકાલમાં જોવા મળે બરાબર અને કેવું છે તો વિષમ પોલિમર છે તો આ આપણે જોયું પોલિસેકેરાઇડ વિશે એટલે આપણે પ્રોટીન જોયું પોલિસેકેરાઇડ જોયું હવે આપણે જોવાના છે એ છે ન્યુક્લિક એસિડ આપણે ન્યુક્લિક એસિડ વિશે જોઈએ તો ન્યુક્લિક એસિડ વિશે આપણે આગળ જોઈ જ ગયા છે કે એ વિષમચક્રીય રીંગ સ્વરૂપમાં આપણને જોવા મળે છે બરાબર જોઈએ આપણે

પોલીન્યુક્લિયોટાઈડ છે બરાબર પોલીન્યુક્લીઓટાઈડ પોલી એટલે ઘણા અને ન્યુક્લિયોટાઈડ ઘણા બધા ન્યુક્લીઓટાઈડ અહીંયા પોલીપેપ્ટાઈડ બંધ વડે જોડાશે કયું પોલીપેપ્ટાઇડ બંધ વડે જોડાશે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ પોલીપેપ્ટાઇડ બંધ વડે જોડાય ત્યારે ન્યુક્લિક એસિડની રચના થાય છે બરાબર પોલીન્યુક્લીઓટાઈડમાં જે જોયું આપણે કે પોલીન્યુક્લિયોટાઇડ એટલે ઘણી બધી ન્યુક્લિયોટાઈડ પોલીપેપ્ટાઇડ બંધ વડે જોડાય અને આપણને ન્યુક્લિક એસિડ એટલે કે એક બૃહદ અણુ આપે છે બરાબર અને ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઈડ જે છે એના જોડાવાથી બને બરાબર અને આ ન્યુક્લિયો ટાઈડની રચના કેવી રીતે થાય તો એ આપણે જોઈ ગયા છીએ કેવી રીતે બને છે ન્યુક્લિયો ટાઈડ ન્યુક્લીઓટાઇડની રચના કેવી રીતે થાય યાદ છે કોઈને હમણાં આપણે આગળ લિપિડ પછી આપણે જોયું હતું ન્યુક્લિયો બને કેવી રીતે તો એમાં આપણને ત્રણ પ્રકારની રચના જોઈ હતી નાઇટ્રોજન બેઝ એ કેવા સ્વરૂપમાં જોવા મળે તો વિષમ ચક્રીય રીંગ સ્વરૂપે જોવા મળે એની સાથે જોવા મળે શર્કરા બરાબર શર્કરા અથવા તો એને મોનોસેકેરાઈડ સ્વરૂપ પણ કહી શકીએ બરાબર અને ત્રીજું છે ફોસ્ફેટ બરાબર ફોસ્ફેટ અથવા તો એને ફોસ્ફરિક એસિડ પણ કહી શકીએ એટલે ન્યુક્લિયોટાઇડની રચનામાં વિષમચક્રીય રિંગ મોનોસેકેરાઇડ અને ફોસ્ફરિક એસિડ જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડની રચના થાય છે એ આપણે આગળ જોઈ ગયા છે બરાબર આ નાઇટ્રોજન બેઝમાં આપણે કયા કયા જોયેલા તો એડેનિન ગ્વાનિન સાઇટોસીન યુરેસિલ અને થાઇમિન બરાબર એડેનિન ગ્વાનિન સાયટોસિન યુરેસિલ અને થાઇમિન બરાબર હવે આ જે ન્યુક્લિક એસિડ છે એ વિષમચક્રીય રીંગ જે છે એ વિષમચક્રીય રીંગ બે પ્રકારની જોવા મળશે એક છે પ્યુરિન પ્રકારની અને બીજી છે પિરિમિડિન પ્રકારની બરાબર પ્યુરિન પ્રકારની વિષમચક્રીય રીંગમાં એડેનિન અને ગ્વાનિનનો સમાવેશ થશે આ કયા પ્રકારની છે પ્યુરિન જ્યારે સાયટોસિન યુરેસિલ અને થાઈમિન એ પિરિમિડિન પ્રકારની વિષમચક્રીય રીંગ છે બરાબર હવે શર્કરા જે જોવા મળે છે એ શર્કરા બે સ્વરૂપમાં જોવા મળશે બરાબર એક શર્કરા જે છે એ રિબોસ કહેવાશે અને બીજી જે છે એ ડીઓક્સી રિબોઝ રિબોસ શર્કરા અથવા એને મોનોસેકેરાઈડ પેન્ટોસ પણ કહેવામાં આવે બરાબર મોનોસેકેરાઇડ પેન્ટોસ તરીકે પણ ઓળખવામાં આવે અને બીજી છે એ ટુ ડીઓક્સી રિબોઝ સરકરા તરીકે ઓળખવામાં આવે હવે ન્યુક્લિયો ટાઈડ્સમાં જો રીબોસ શર્કરા જોડાય એટલે ન્યુક્લિક એસિડની રચનામાં જો રીબી રીબોસ સરકરા જોડાય તો તેને રીબોન્યુક્લિક એસિડ એટલે આરેની કહેવામાં આવે છે રીબો ન્યુક્લિક એસિડની રચના કરશે અને જો ડીઓક્સી રિબો સરકરા જોડાય તો એ ડીએનએ એટલે કે ડીઓક્સી ન્યુક્લિક એસિડની રચના કરે છે અને આ રીતે આપણને આરએનએ અને ડીએનએ મળે આપણે જોયેલું છે કે આરએનએ અને ડીએનએ જે છે એ ન્યુક્લિક એસિડ છે ન્યુક્લિયોટાઇડ જ ધરાવે છે ફક્ત ન્યુક્લિયોટાઇડ ધરાવે છે બરાબર અને આનુવંશિક દ્રવ્ય છે સજીવોનું એની રચનામાં રિબોઝ સરકરા એટલે નાઇટ્રોજન બેઝ સાથે રિબોઝ સરકરા જોડાયેલી હોય તો રીબોન્યુક્લિક એસિડ બનશે અને જો નાઇટ્રોજન બેઝ સાથે ડીઓક્સી રિબોઝ સરકરા જોડાયેલી હોય તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડની રચના કરશે બરાબર આ છે ન્યુક્લિક એસિડ અને હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું પ્રોટીન આપણે પ્રોટીન વિશે જોઈ ગયા છીએ કે પ્રોટીન આ રીતે બને છે પણ એની રચના કેવી રીતે થાય છે બરાબર એની જુદી જુદી સંરચના કઈ કઈ છે એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું થેન્ક યુ